एरोमेटिसिटी आना माटे कंडीशन शू हती तो मॉलिक्यूल प्लेनर होवो जोईए। मॉलिक्यूल प्लेनर एटले एनो हाइब्रिडाइजेशन केवो होवो जोईए sp2। एंटी एरोमेटिक में पण कंपाउंड प्लेनर होवो जोईए पण पहली कंडीशन ये छे पण इलेक्ट्रॉन छे ये काउंट करशु आपणे अकॉर्डिंग अने आमां जो मॉलिक्यूल नॉन प्लेनर होय નોન પ્લેનર એટલે જનરલી હાઇબ્રિડાઇઝેશન હશે sp3 તો એ નોન એરોમેટિક થઈ જશે એટલે તમે નોન sp3 હાઇબ્રિડાઇઝ કાર્બોનેટર કે પણ જો એટલે તમારે એવું સમજવાનું કમ્પાઉન્ડ છે નોન એરોમેટિક છે ત્યાર પછી આમાં મેં શું લખાયું હતું એરોમેટિક કમ્પાઉન્ડ માં પાઈ ઇલેક્ટ્રોન ની સંખ્યા કોના અકોર્ડિંગ હોય છે 4n+2 ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ પાઈ ઇલેક્ટ્રોન આમાં તમને એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ માં પાઈ ઇલેક્ટ્રોન ની સંખ્યા કઈ રીતની તમને લખાવી હતી 4n = પાઈ આમાં એવું કઈ ના આવે આમાં તમારે જે sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન એટમ હોય ને એટલે કમ્પાઉન્ડ છે નોન એરોમેટિક થઈ જશે ઓકે આગળ આપણે એક્ઝામ્પલ લઈએ તો પાઈ ઇલેક્ટ્રોન એટલે પાઈ બોન્ડ માં રહેલા ઇલેક્ટ્રોન અને જે પણ ઇલેક્ટ્રોન છે એ રેઝોનન્સ માં પાર્ટિસિપેટ થવા જોઈએ ગમે ત્યાં મોલેક્યુલ માં ગમે તે ઇલેક્ટ્રોન હોય કેલ્ક્યુલેટ નહીં કરવો એ ખાસ મેં એક્ઝામ્પલ સાથે કીધું હતું તો આમાં ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી હશે સપોઝ તમે n = 0 મૂકો ઇફ યુ પુટ હિયર n = 0 નંબર ઓફ પાઈ ઇલેક્ટ્રોન ઇઝ 2 1 મૂકશો તો કેટલા થશે 4 × 1 4 + 2 6 પાઈ ઇલેક્ટ્રોન એન્ડ ઇફ યુ પુટ 2 4 × 2 8 + 10 એવી જ રીતના 3 મૂકો તો 40 એવી રીતના પાઈ ઇલેક્ટ્રોન ની સંખ્યા આવશે તો આમાં તમારે n = 0 જ મૂકવાનું છે નહીં 0 થાય એટલે 1 થી સ્ટાર્ટ કરો તમે આ 12 સુધી એવું આવતું કે n = નંબર ઓફ રિંગ પણ રિંગ નથી એ તમે કોઈ પણ ઇન્ટીજર નંબર મૂકી શકો અને આ રીતના પાઈ ઇલેક્ટ્રોન હોય કમ્પાઉન્ડ પ્લેનર હોય અને બધા ઇલેક્ટ્રોન રેઝોનન્સ માં પાર્ટિસિપેટ થતા હોય કમ્પાઉન્ડ એરોમેટિક છે એરોમેટિક એટલે મોર સ્ટેબલ આપણે એક્ઝામ્પલ લેશું એના આમાં કેટલા આવી શકે 1 મૂકો તો 4 ના મલ્ટીપલ માં 8 12 16 આ રીતના આટલી સિસ્ટમ તો આપણે જોશું વ્યક્તિનો આમાં કોઈ જવાની જરૂર છે નહીં બીજો આનો એક પાર્ટ છે આપણે જે એરોમેટિક માં હોમો એરોમેટિક એ પછી આપણે થોડું સેપરેટ લઈ લેશું પણ અહીંયા તમારે મેઇન ડિફરન્સ ખ્યાલ આવી જાય તો નંબર ઓફ ક્વેશ્ચન આનાથી સોલ્વ થઈ જશે અને નંબર ઓફ ક્વેશ્ચન માં તમારે આ જ વસ્તુ ધ્યાન રાખવા એરોમેટિક કમ્પાઉન્ડ છે સ્ટેબલ છે સ્ટેબલ છે તેની રિએક્ટિવિટી ઓછી હશે સ્ટેબલ હોય એની રિએક્ટિવિટી ઓછી હશે બેન્ઝીન છે તમે જુઓ બધી વસ્તુ પહેલેથી જોવાની પહેલો કઈ વસ્તુ ચેક કરવાની મોલેક્યુલ પ્લેનર છે નહીં તો તમને હાઇબ્રિડાઇઝેશન 12મા ધોરણમાં 11મા ધોરણમાં શીખાવે પણ ના પણ અત્યારે હોય ફાવતું હોય તો પણ શીખી લેવાનું અને મને કહેશો તો હું અત્યારે ચેક કરાવી દઈશ એવું નથી કેમકે આપણે દરેક વસ્તુ તમારું ફંડામેન્ટલ થી આગળ લઈ જવાનું ફંડામેન્ટલ ક્લિયર હશે તો જ બધી વસ્તુ ક્લિયર થવાની છે નહીં તો બીજી બધી વસ્તુ તમારે જે છે એ સમજાશે દરેક કાર્બન નું હાઇબ્રિડાઇઝેશન બેન્ઝીનમાં શું હોય sp2 એટલે મોલેક્યુલ છે એ પ્લેનર્સ બેન્ઝીન ઇઝ અ પ્લેનર મોલેક્યુલ ત્યાર પછી બીજી વસ્તુ કઈ વસ્તુ ચેક કરવાની કે માં જો પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે પાઈ બોન્ડ એટલે પહેલો બોન્ડ હોય સિગ્મા હોય ફર્સ્ટ બોન્ડ સેકન્ડ વન ઇઝ પાઈ બોન્ડ તમે જોઈ શકો છો પાઈ બોન્ડ ની સંખ્યા આમાં કેટલી છે 3 પાઈ ઇલેક્ટ્રોન કેટલા થશે એક બોન્ડ માં 2 ઇલેક્ટ્રોન હોય દુનિયાનો કોઈ પણ બોન્ડ હોય કોવેલેન્ટ હોય કોવેલેન્ટ કોઓર્ડિનેટ હોય આયોનિક હોય કોઈ પણ બોન્ડ હોય ટોટલ ઇલેક્ટ્રોન કેટલા રહેશે 6 ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન તો છે ને અહીંયા રોલમાં તો પ્લેનર છે 6 પાઈ ઇલેક્ટ્રોન છે તો આ કમ્પાઉન્ડ કેવો થઈ ગયો એરોમેટિક એન્ટી એરોમેટિક માં એક એક્ઝામ્પલ લઈએ સાયક્લોબ્યુટાડાઈન સાયક્લોબ્યુટાડાઈન માં તમે જોઈ શકો છો પેલા કઈ વસ્તુ ચેક કરવાની મોલેક્યુલ પ્લેનર છે હા તો દરેક કાર્બન નું હાઇબ્રિડાઇઝેશન જુઓ તો દરેક કાર્બન નું હાઇબ્રિડાઇઝેશન ઇઝ sp2 બરાબર
एसपीटू એટલા માટે આવે કે બોન્ડ પેર પ્લસ લોન પેર નો સમેશન કેટલો થશે 3 હોય તો એસપીટુ આવે ત્યાર પછી ઇલેક્ટ્રોન પાઇ બોન્ડ કેટલા છે પાઇ બોન્ડ 2 નંબર ઓફ પાઇ ઇલેક્ટ્રોન 4 4 પાઇ ઇલેક્ટ્રોન તો કયા રૂલ માં અકોર્ડિંગ ટુ સે એન્ટી એરોમેટિક હાઈલી અનસ્ટેબલ હોય સાયક્લોબ્યુટાડિન એવી જ રીતનું નોન એરોમેટિક કમ્પાઉન્ડ નું એક એક્ઝામ્પલ લઈએ આપણે સપોઝ જોઈ શકો છો તમે એરોમેટિક નથી કેમ કે આ કાર્બન નું હાઇબ્રિડાઇઝેશન કેવું આવશે sp2 પણ આ કાર્બન નું હાઇબ્રિડાઇઝેશન કેવું આવશે sp3 પછી આ કાર્બન નું હાઇબ્રિડાઇઝેશન sp2 sp2 માનું કાર્બન નું હાઇબ્રિડાઇઝેશન sp3 કોઈ પણ તમે sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન એટમ જુઓ એટલે મોલેક્યુલ પ્લેન માં ના હોય મોલેક્યુલ પ્લેન માં ના હોય તેના પછી પાઇ ઇલેક્ટ્રોન પણ રેઝોનન્સ માં પાર્ટિસિપેટ થતા ના હોય જો આ રેઝોનન્સ માં પણ પાર્ટિસિપેટ નહીં થાય ડબલ બોન્ડ પછી સિંગલ બોન્ડ છે પાછો સિંગલ બોન્ડ છે સિંગલ બોન્ડ છે કોઈ પણ એક્ઝામ્પલ આપણે લઈ શકીએ સપોઝ સાયક્લોપ્રોપીન જોઈ શકો તો પેલા આ કાર્બન નું હાઇબ્રિડાઇઝેશન કેવું હશે sp2 આમ થોડું મોલેક્યુલ છે એમાં દરેક જગ્યાએ કાર્બન ને હાઇડ્રોજન મૂકો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવે જો આપણે કુલીન લખું તો દરેક જંકશન ઉપર કાર્બન એટમ હોય રિમેનિંગ વેલેન્સી સેટિસ્ફાઈડ બાય હાઇડ્રોજન અહીં તમે જોઈ શકો છો કાર્બન ની આસપાસ 1 2 3 એક હાઇડ્રોજન છે અહીંયા પણ તમે જોઈ શકો 1 2 3 તો કેટલા હાઇડ્રોજન છે એક અહીં તમે જોઈ શકો 1 2 3 તો હાઇબ્રિડાઇઝેશન એટલે બોન્ડ પેર પ્લસ લોન પેર નો સમેશન તો આ કાર્બન ની આજુબાજુ જુઓ તો આ એક પાઇ બોન્ડ તો ભાગ ના લે હાઇબ્રિડાઇઝેશન 2 અને 3 આ પાઇ બોન્ડ ના કાઉન્ટ કરો 3 એટલે કેવું આવશે sp2 પણ અહીંયા તમે જુઓ કાર્બન ની આસપાસ 1 2 3 અને 4 દરેક નું હાઇબ્રિડાઇઝેશન કેવું છે એ કાર્બન નું હાઇબ્રિડાઇઝેશન sp3 એટલે નોન પ્લેનર નહી તો પાઇ ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી છે 2 તો છે જો બરાબર 2 તો છે જ પણ મોલેક્યુલ પ્લેનર નથી મોલેક્યુલ પ્લેનર ના હોય તો કેવો કમ્પાઉન્ડ થશે નોન એરોમેટિક આપણે પેજ ચેન્જ કરીએ પહેલા દરેક ને લખાઈ જાય પછી ચેન્જ કરીએ એટલે દરેક લખી નાખજો લખાઈ જાય એટલે ખાલી મને કહેજો આપણે નેક્સ્ટ સ્લાઇડ માં જઈએ તમારે જ કહેવાનું કે એરોમેટિક છે એન્ટી એરોમેટિક છે નોન એરોમેટિક છે મોલેક્યુલ્સ પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક સમજાઈ જશે તમને અહીં આપણે કોઈ પણ વસ્તુ લેતા નથી ચલો આ કમ્પાઉન્ડ કેવો થશે એરોમેટિક કમ્પાઉન્ડ એટલા માટે થશે કેમ કે બધી વસ્તુ ફૂલફિલ થાય છે દરેક કાર્બન નું હાઇબ્રિડાઇઝેશન sp2 છે કોઈને પણ ક્વેશ્ચન હોય કે આ હાઇબ્રિડાઇઝેશન હું એવું સમજુ છું કે તમને ખ્યાલ છે કે આ દરેક કાર્બન નું હાઇબ્રિડ કોઈને એમ હોય કે કેમ તો હું સમજાવીશ બરાબર અમુક કોમન વસ્તુ સાદી વસ્તુ છે જે 11 12 બીએસસી માં ભણી ગયા હોય અને તો પણ આપણને ના ખ્યાલ હોય તો આપણે કરાવશું એટલે એવું નહીં જો બીજાને આવડે છે તો આપણે થાવડતું પૂછી લેવા નાના નાની વસ્તુ ક્લિયર હશે તો બીજા ટોપિક ભણવા બીજી પડશે આ તો બધી વસ્તુ એકબીજા ઉપર ડિપેન્ડેડ હોય એરોમેટિસિટી ના ભણ્યા હોય પેરી સાયક્લિક ભણો કે ઓર્ગેનિક રિએક્શન ભણવા જાવ ત્યાં તકલીફ પડે બધી વસ્તુ ડિપેન્ડેડ રહેશે એરોમેટિક કમ્પાઉન્ડ બધી કન્ડિશન ખબર હોય નહીં ઓર્ગેનિક ભણવા જાવ એટલે પેલી જે પણ આ સ્ટેબિલિટી ઓર્ડર બધા કાર્બોકેટાયન કાર્બેનેન ફ્રી રેડિકલ નો સ્ટેબિલિટી ઓર્ડર છે હાઇપર કોન્જ્યુગેશન છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ છે રેઝોનન્સ ક્યારે થાય આ બધી વસ્તુ બેઝિક છે વચ્ચે વચ્ચે આવતી જશે એટલે આપણે એકદમ લો લેવલ થી ભણાવશું પણ તમને હજી ના ખ્યાલ આવે કહી દેવાનું એરોમેટિક કમ્પાઉન્ડ છે આમાં પાઇ ઇલેક્ટ્રોન ની સંખ્યા 2π ઇલેક્ટ્રોન અને બધા રેઝોનન્સ માં ભાગ લેશે લાસ્ટ ટાઈમ મેં રેઝોનન્સ પણ બતાવ્યું હતું આ એન્ટી એરોમેટિક થઈ જશે
इलेक्ट्रॉन की संख्या के लिए रहते 4π इलेक्ट्रॉन अब मॉलिक्यूल के अंदर 4π ट्रेन है हम 4π इलेक्ट्रॉन से पर मॉलिक्यूल प्लेनर में थी એટલે કે કમ્પાઉન્ડ થઈ જશે નોન પ્લેનર નોન એરોમેટિક એરોમેટિક નથી પછી હું આ કોલમ માં મૂકું છું એટલે એરોમેટિક ની ઉની જો તમે જાતે જો આન્સર આપવાનો એટલે હવે જે આપણે મોલેક્યુલ્સ બદલાવું છું જો આ કમ્પાઉન્ડ માં દરેક કાર્બન નું હાઇબ્રિડાઇઝેશન કેવું છે sp2 દરેક કાર્બન નું હાઇબ્રિડાઇઝેશન sp2 છે અને મોલેક્યુલ પ્લેનર છે પાઇ ઇલેક્ટ્રોન ની સંખ્યા થોડી છે હેલો હા બોલો સર સર જસ્ટ મિનિટ प्लस और माइनस नो पहला कार्बोकेटर वाला थोड़ा समझाओ हां अपने ત્રણ ઇન્ટરમીડિયેટ આ ઇન્ટરમીડિયેટ ઘણા બધા આવે બરાબર કાર્બોકેટાયન છે કાર્બેનાઇન છે ફ્રી રેડિકલ છે નાઇટ્રિન છે બેન્ઝાઇન છે આ ઇન્ટરમીડિયેટ છે ને એ રિએક્શન માં બનતા હોય એ બે રિએક્શન થી બને હોમોલિટિક લેવેજ અને ઇલેક્ટ્રોલિટિક લેવેજ પણ અત્યારે તમારે આ ત્રણ ઇન્ટરમીડિયેટ નું આટલું ખાલી નોલેજ હોવું જરૂરી છે सपोज कार्बन कार्बन की आसपास कितना इलेक्ट्रॉन चार इलेक्ट्रॉन बराबर अपने ये कोवेलेंट थी कोवेलेंट बॉन्ड फॉर्म करी शेयरिंग थी ये कितना बॉन्ड बना कोई पण साथे चार बॉन्ड बना पण ड्यूरिंग रिएक्शन आज इंटरमीडिएट फॉर्म થતા હોય એમાં કાર્બન रिएक्शन दरमियान लॉस थी जाए क्यारे लॉस थे समझा पर केवो चार्ज जनरेट थे पॉजिटिव और कार्बोकेटायन कहो एवी ज रीतना कार्बन पर આજે ત્રણ ઇલેક્ટ્રોન છે શેરિંગ થી જે બોન્ડ બનાવશે ત્રણ તો બોન્ડ બનશે એક ઇલેક્ટ્રોન છે જ અને એક ઇલેક્ટ્રોન રિએક્શન દરમિયાન કોઈ બીજાનો ઇલેક્ટ્રોન આની પાસે આવી જશે એક હતો ને એક આવી ગયો એટલે કેવો ચાર્જ જનરેટ થાય નેગેટિવ એટલે આપણે બે ઇલેક્ટ્રોન ના લખવા શું લખશું નેગેટિવ ચાર્જ ધીસ ઇઝ કોલ્ડ કાર્બેનાઇન અને કહેવાય કાર્બો કેટાયન फ्री रेडिकल नी वात करिए तो कार्बन साथे जे त्रण जे इलेक्ट्रॉन छे ये तो बोल रहे हो मैं तो कहता हूं कि मैं ये हम घोड़ी को स्पेशल नहीं खाली कर सकते नहीं एक पानु करे ने रिलेशन में ने बोले हां ऑडियो बंद कर दीजिए चलो हुई ना हां और दर्शक को रिलेशन करो हेलो ઓડિયો ચાલુ છે કોઈ નો આપણે જવાબ આપવા માટે ઓડિયો ચાલુ કરીએ પછી પાછો બંધ કરી દેવા ઇનિશિયલી તમારો મિસ્ટેક થશે પણ જોજો તમે ઓડિયો બંધ કરીને બીજા ડિસ્ટર્બન્સ ના થાય જો તમે કાર્બન ને ત્રણ કોવેલેન્ટ બોન્ડ તો બનાવેલા છે પણ આમાં એક કાર્બન ઉપર જે એક ઇલેક્ટ્રોન જે ફોર્થ ઇલેક્ટ્રોન તો એ લોસ થઈ ગયો આ રીતની કાર્બન ની કોન્ફિગરેશન હોય કાર્બન પાસે ટોટલ ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન હોય એમાંથી ત્રણ દરેક જે ત્રણ ઇન્ટરમીડિયેટ જો અને કહેવાય ફ્રી રેડિકલ ફ્રી રેડિકલમાં એક ઇલેક્ટ્રોન એમ જ રહેશે બોન્ડ બનાવ્યો ફ્રી રેડિકલ નું તો આપણે નથી જોતા મેઇન આને સમજવાનું હતું કાર્બોકેટાયન અને કાર્બેનાઇન આની વાત કરીએ કાર્બોકેટાયન અને કાર્બેનાઇન માં આપણે નેક્સ્ટ પેજ ઉપર લઈ લઈએ થોડું અહીંયા થોડું સમજાવી દો કાર્બોકેટાયન ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે બોન્ડ બનાવ્યા પછી ટોટલ ઇલેક્ટ્રોન કેટલા રહેશે 1 2 3 4 5 અને 6 સિક્સ ઇલેક્ટ્રોન છે પોતાની પાસે ઇલેક્ટ્રો ડિફિશિયન્ટ કહેવાય કાર્બોકેટાયન અને કાર્બેનાઇન છે એની પાસે જો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા રહેશે
वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट इलेक्ट्रॉन कार्बन एंड इलेक्ट्रॉन रिच इंटरमीडिएट कहवाई फ्री रेडिकल इलेक्ट्रो डेफिशिएंसी केम के एमा सात इलेक्ट्रॉन वही हूँ कार्बन पर पॉजिटिव चार्ज लखु छु તમે મેં આ ત્રણેય ઇન્ટરમીડિયેટ લખ્યા એમાં જો કાર્બનની વેલેન્સી કેટલી છે અહીં તમે જો કેટલા બોન્ડ ફોર્મ કરે છે ત્રણ જ બોન્ડ ફોર્મ કરે છે ને તો અહીં કાર્બન કાર્બોકેટાઇન મેં ડ્રો કર્યો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે તેની આસપાસ કેટલા બોન્ડ હશે અરાઉન્ડ ધ કાર્બન એટમ થ્રી બોન્ડ તો વન ઇઝ ધેર ધીસ ઇઝ સેકન્ડ વન રિમેનિંગ વન ઇઝ આઇડલ હવે તમારે કોઈ પણ એટમ નું હાઇબ્રિડાઇઝેશન નક્કી કરવું હોય તો એની આસપાસ રહેલી બોન્ડ પેર અને લોન પેર ગણવાની હોય ફોર એક્ઝામ્પલ તરીકે હું બીજું એક એક્ઝામ્પલ આપીને તમને હાઇબ્રિડાઇઝેશન કહું સપોઝ વોટર મોલેક્યુલ હોય વોટર મોલેક્યુલમાં ઓક્સિજન ઉપર બે લોન પેર હવે તમને એમ કહે કે ભાઈ ઓક્સિજન નું હાઇબ્રિડાઇઝેશન કેવું તો સેન્ટ્રલ એટમ નું આપણે હાઇબ્રિડાઇઝેશન કાઉન્ટ કરવાનું સેન્ટર એટમ નો સેન્ટર એટમ ની આજુબાજુ તમે જુઓ કેટલી બોન્ડ પેર છે કેટલી લોન પેર છે બોન્ડ પેર એટલે બોન્ડ બનાવે અને બોન્ડ પેર કહેવાય ઓક્સિજન અને હાઇડ્રોજન બોન્ડ બનાવેલો છે જો અને એક બોન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન હોય બે એટલે બોન્ડ પેર કેટલી થશે ટુ લોન પેર કેટલી થશે લોન પેર ઇઝ ઓલસો ટુ સો ટોટલ બોન્ડ પેર પ્લસ લોન પેર નો સમેશન કેટલો થશે ફોર ફોર હોય તો હાઇબ્રિડાઇઝેશન કેવું આવે એસપી થ્રી એવી જ રીતના આ કાર્બન નું હાઇબ્રિડાઇઝેશન તમારે નક્કી કરવું છે તો કઈ રીતના નક્કી કરશો તમે આ એક બોન્ડ પેર આ બીજી બોન્ડ પેર આ ત્રીજી બોન્ડ પેર લોન પેર તો છે નહીં કોઈ બોન્ડ પેર નો સમેશન બોન્ડ પેર થ્રી આવશે લોન પેર ઝીરો તો ટોટલ સમેશન કેટલો થશે થ્રી અને થ્રી હોય તો હાઇબ્રિડાઇઝેશન કેવું આવશે એસપી થ્રી બોન્ડ પેર પ્લસ લોન પેર નું સમેશન સોરી એસપી ટુ બોન્ડ પેર પ્લસ લોન પેર નું સમેશન ટુ આવે તો હાઇબ્રિડાઇઝેશન એસપી આ તમે ઇલેવન માં પડી જાય પણ જરૂર પડે આની દરેક જગ્યાએ થ્રી હોય તો એસપી ટુ ફોર હોય તો એસપી થ્રી ફાઈવ હોય તો એસપી થ્રી ડી છ હોય તો એસપી થ્રી ડી ટુ સેવન હોય તો એસપી થ્રી ડી થ્રી આપણે તો વારંવાર અહીં ક્યાંક જ જરૂર પડવાની એસપી ટુ અથવા એસપી આનું કોમન છે એસપી હોય તો લિનિયર હોય એસપી ટુ હોય તો ટ્રાઇગોનલ પ્લેનર હોય એસપી થ્રી હોય તો ટેટ્રાહેડ્રલ હોય એસપી થ્રી ડી હોય તો ટ્રાઇગોનલ બાયપિરામિડલ હોય એસપી થ્રી ડી ટુ હોય તો ઓક્ટાહેડ્રલ હોય બરોબર એસપી થ્રી ડી થ્રી હોય તો પેન્ટાગોનલ બાયપિરામિડલ પેન્ટાગોનલ બાયપિરામિડલ તો આપણે તો અત્યારે આનું જરૂર છે એટલે કાર્બોકેટાયન કાર્બેનાયન બધાનું હાઇબ્રિડાઇઝેશન કેવું હશે એસપી ટુ રહેશે અને આ કાર્બોકેટાઇન ને કાર્બેનાઇન કઈ રીતના જનરેટ થતા હોય નેક્સ્ટ પેજમાં જનરલી કહો આપણે બે ટાઈપની રિએક્શન હોય હોમોલેટિક ફ્યુઝન અને હેટરોલેટિક ફ્યુઝન સપોઝ એ અને બી વચ્ચે કોઈ કોવેલેન્ટ બોન્ડ છે અને હોમોલેટિક ક્લેવેજ થાય છે હોમોલેટિક ક્લેવેજ એટલે દરેકને ખ્યાલ આવે કે બંને એટમ એક એક ઇલેક્ટ્રોન આવી જો આ એક બોન્ડ બનાવ્યો ને એની વચ્ચે બે ઇલેક્ટ્રોન છે ટોટલ બંને ઇલેક્ટ્રોન એક એક ઇલેક્ટ્રોન લઈ અને રિલીઝ થશે બે બંને પ્રોડક્ટમાં જે એ અને બી બંને એટમ પર એક એક ઇલેક્ટ્રોન જનરેટ થશે આવું ક્યારે થાય કે જ્યારે એ અને બી એટમની ઇલેક્ટ્રોનિગેટિવિટી સરખી હોય પણ જો હિટ્રોલિટિક ક્લેવેજ થાય જો મેં એક જ બોન્ડ એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય ને એટલે આવો જે ફિશ જેવો એરો બતાવેલો છે પણ હિટ્રોલિટિક ક્લેવેજ થતું હોય હિટ્રો એટલે જુદા જુદા અહીંયા મેં એ અને બી લીધું છે પણ તમારે સમજવા માટે કાર્બન સપોઝ કોઈ કમ્પાઉન્ડમાં કાર્બન પણ હોય
અને કાર્બન ઉપર એક ઇલેક્ટ્રોન જનરેટ થાય એને ફ્રી રેડિકલ કહેવાય. પણ એ અને બી માં કોઈ કાર્બન કન્ટેનિંગ કમ્પાઉન્ડ હોય, એ અને બી માં બી ની ઇલેક્ટ્રોનેગેટિવિટી સપોઝ વધારે છે, ઇલેક્ટ્રોલિટિક લેવેજ, તો તેના ઉપરથી તમે જો બી આ બોન્ડ ના ઇલેક્ટ્રોન બંને ઇલેક્ટ્રોન કોની ઉપર આવી જશે, બી ઉપર, કેમ કે બી ની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે. એ ઉપર કેવો ચાર્જ જનરેટ થશે? પોઝિટિવ. અને બી ઉપર કેવો ચાર્જ જનરેટ થશે? નેગેટિવ. એ તો સિમ્પલ ખાલી હાઇપોથેટિકલ એમને રિએક્શન આપી. પણ આવી જ રિએક્શનમાં જો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ જનરેટ થાય તો એને શું કહેવાય? કાર્બોકેટાયન. એવી જ રીતના કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ જનરેટ થાય તો એને શું કહેવાય? કાર્બેનાયન. કાર્બન ઉપર એક ઇલેક્ટ્રોન રહે તો એને શું કહેવાય? ફ્રી રેડિકલ. પેલા નોર્મલ સ્થિતિમાં કાર્બન કેટલા બોન્ડ બનાવતો? ચાર. પણ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે એટલે ટ્રાયવેલેન્ટ કહેવાય. કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે પછી એની ત્રણ જ બોન્ડ બનાવે, ટ્રાયવેલેન્ટ કહેવાય. ફ્રી રેડિકલમાં પણ એ ટ્રાયવેલેન્ટ. ક્લિયર ભાઈ કાર્બોકેટાઇન નું? નેનો યસ સર. ઓકે, તો આપણે નેક્સ્ટ હવે મોલેક્યુલ ફરીથી બીજા ડ્રો કરું. તમારે કહેવાનું એરોમેટિક છે શું છે. હવે થોડા ચેન્જ કરીશ તમારે સર. હા બોલો સર. એક્ચ્યુઅલી પેલા જે એક્ઝામ્પલ કરાય તે એક મિનિટ ઓપન કરશો, એક ક્વેશ્ચન છે એમાં. અહીંયા જે સેન્ટરમાં છે એમાં લખ્યું છે એન્ટી એરોમેટિક, પણ એમાં જે ઉપર નેગેટિવ છે કાર્બન આયન, તો એનું હાઇબ્રિડાઇઝેશન sp3 થશે ને? હાઇબ્રિડાઇઝેશન sp3 નહીં થાય. sp3 હાઇબ્રિડાઇઝેશન આપણે શું જોવાનું કે આપણે રેઝોનન્સમાં આ જે કાર્બન આયન કાઉન્ટ ગણ લીધો છે. વેરી ગુડ ક્વેશ્ચન. આ કાર્બન આયન ગણ લીધો પણ એક્ચ્યુઅલમાં એ તો હાઇબ્રિડાઇઝેશન રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થાય છે ને, હાઇડ્રોજન નહીં ગણે. ક્વેશ્ચન ઓકે ઓકે થેન્ક યુ સર. ઓકે, રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થશે એટલે પછી જોશો ને એટલે 1, 2 અને 3 જ રહેશે, એટલે sp2 જ રહેશે. કે તો રેઝોનન્સમાં બેસ્ટ એક્ઝામ્પલ છે ને હું હમણાં આપીશ તમને, પિરિડિન અને પાયરોલ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે બીજા. ચલો, કેવો હશે? એરોમેટિક, એન્ટી એરોમેટિક કે નોન એરોમેટિક? નોન એરોમેટિક. જો કોઈ પણ પેલો ફર્સ્ટ એક્ઝામ્પલ છે, પછી બીજા તમે ઓટોમેટિક આન્સર આપશો. તમને હું આવું લખું છે એરોમેટિક છે. એન્ટી એરોમેટિક. એન્ટી એરોમેટિક. 1 મિનિટ, જેને પણ કઈ વાંધો નહીં. આ તમે જો આ કમ્પાઉન્ડ મેં લખો તો અને તમે કેવો કમ્પાઉન્ડ કયો? સાયક્લોબ્યુટાડાઈન. હમણાં જ કરાવ્યું હતું. નોન એરોમેટિક સર. એરોમેટિક. એન્ટી એરોમેટિક. એન્ટી એરોમેટિક. એન્ટી એરોમેટિક. કેમ એન્ટી એરોમેટિક? આમાં આ ક્વેશ્ચન પૂછાય ને બહુ ધ્યાનથી આરામથી જવાબ આપવાના. તમને આવડતું હોય પણ મિસ્ટેક એ નથી કરવાની. પેલા જો મોલેક્યુલ પ્લેનર છે, મોલેક્યુલ પ્લેનર છે, પછી કઈ વસ્તુ ચેક કરવાની? નંબર ઓફ પાઇ ઇલેક્ટ્રોન. નંબર ઓફ પાઇ ઇલેક્ટ્રોન કેટલા છે તમે જોઈ શકો? 2 પાઇ બોન્ડ છે એટલે 4 પાઇ ઇલેક્ટ્રોન છે. 4 પાઇ ઇલેક્ટ્રોન છે અને બધા ઇલેક્ટ્રોન રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થાય છે. આ બોન્ડ માં ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થાય તો આ બોન્ડ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થાય, રેઝોનન્સ કન્ટિન્યુ ચાલુ છે, રેઝોનન્સમાં ભાગ લે છે. અહીંયા મેં કઈ નથી કરેલું, આ સેમ જ મોલેક્યુલ છે. આ મોલેક્યુલ સેમ જ છે. મેં શું કહ્યું કે આ જે બોન્ડ ના ઇલેક્ટ રોન હતા અહીંયા, આ જે બોન્ડ છે એનું આ રીતનું ઇલેક્ટ્રોલિટિક લેવેજ કરી નાખ્યું એટલે આ બોન્ડ ના ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈ ગયા એટલે આની ઉપર કેવો ચાર્જ આવ્યો? માઇનસ. અને આની ઉપર કેવો ચાર્જ આવ્યો? પ્લસ. પ્લસ અને માઇનસ એટલે બોન્ડ જ છે. પ્લસ અને માઇનસ એટલે શું છે? ઇન્ટરેક્શન જ છે ને. એટલે તમારે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ગણવાનું રહેશે? અને રેઝોનન્સ તો છે જ. જો રેઝોનન્સ માટેની કન્ડિશન કેટલી હોય? રેઝોનન્સ માટેની કન્ડિશન કેટલી? 4 જ કન્ડિશન. અલ્ટરનેટ પોઝિશનમાં રેઝોનન્સ માટેની કન્ડિશન કેટલી? અલ્ટરનેટ પોઝિશનમાં સિંગલ ને ડબલ બોન્ડ હોય. પછી ડબલ બોન્ડ ની અલ્ટરનેટ પોઝિશન ઉપર પોઝિટિવ ચાર્જ હોય. ડબલ બોન્ડ ની અલ્ટરનેટ પોઝિશન ઉપર
નેગેટિવ ચાર્જ હોય. ડબલ બોન્ડની અલ્ટરનેટ પોઝિશનમાં કોઈ એવો એટમ હોય કે જેની પાસે લોન પેર હોય. અલ્ટરનેટ ડબલ બોન્ડની નેક્સ્ટ પોઝિશનમાં ફ્રી રેડિકલ. 90% કેસમાં રેઝોનન્સ ફિનિશ થઈ જાય, એટલે રેઝોનન્સ માટેની કન્ડિશન જ એટલી છે. બરાબર, રેઝોનન્સ થવા માટે જો ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ કન્ટિન્યુ, પછી ડબલ સિંગલ પોઝિટિવ ચાર્જ, ડબલ સિંગલ નેગેટિવ ચાર્જ, ડબલ સિંગલ લોન પે, ડબલ સિંગલ ફ્રી રેડિકલ, પાંચ જ કન્ડિશન છે. આમાં તમે જો રેઝોનન્સ નો દર હોય તો આ પ્લસ અને માઇનસ એ જે છે આમાં રેઝોનન્સ તો થશે જ, એવું નહીં, રેઝોનન્સ તો થવાનું જ છે. તમે કોઈ પણ રેઝોનન્સ બતાવી શકો. સપોઝ આ કાર્બેનાઇન ના ઇલેક્ટ્રોન અહીંયા આવે, આ નેગેટિવ ચાર્જ ક્યાં આવે? બતાવી શકાય. મોલેક્યુલ પ્લેનર છે, દરેકનું હાઇબ્રિડાઇઝેશન sp2 છે. રેઝોનન્સમાં ભાગ લેતા એવા પાઇ ઇલેક્ટ્રોન કેટલા? 2. નંબર ઓફ પાઇ ઇલેક્ટ્રોન 4. નંબર ઓફ પાઇ ઇલેક્ટ્રોન 4 થશે. આ પણ ગણવાના તમારે અને આ પણ ગણવાના. આ નેગેટિવ ચાર્જ એટલે કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. નેગેટિવ ચાર્જ એટલે 2 ઇલેક્ટ્રોન છે. 2 + 2 તો કેટલા ઇલેક્ટ્રોન આવશે? 4π. તો કેવો કમ્પાઉન્ડ થશે? એન્ટી એરોમેટિક. ઓકે, આ રેઝોનન્સ માટેની કન્ડિશન છે. બીજા એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરીએ. એપ્લિકેશન ખૂબ છે, પછી હું થોડું એકાદ લેક્ચર પછી એની એપ્લિકેશન લેવા માંડીશ. અને આપણે જૂના 10-12 વર્ષના CSIR નેટ ગેટ ના પેપર છે, સ્લેટ ના, એ તમે બધા સોલ્વ કરી શકશો. પ્રશ્ન થોડું ચાલશે ને, અમુક પ્રશ્નમાં થોડું મારે સમજાવવું પડશે, કેમ કે સ્પેક્ટ્રોસ્કોપી સાથે કનેક્ટેડ હશે, એવું બધું હશે. બાકી જે એરોમેટિસિટી બેઝ ઉપર હશે એ બધા તમને ક્વેશ્ચન ક્લિયર થઈ જશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે ક્લિયર. આ તો આપણે એક્ઝામ્પલ જોયો હતો લાસ્ટમાં. કેવો થશે આ કમ્પાઉન્ડ? એરોમેટિક. એરોમેટિક. This compound is aromatic. 6π ઇલેક્ટ્રોન છે. પાઇ ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી છે? તમે જુઓ, પેલા તો મોલેક્યુલ પ્લેનર છે, કેમ કે દરેક નું હાઇબ્રિડાઇઝેશન sp2 છે. પછી રેઝોનન્સ માં ભાગ લેતા હોય એવા પાઇ ઇલેક્ટ્રોન, પાઇ ઇલેક્ટ્રોન એટલે પાઇ બોન્ડ માં રહેલા ઇલેક્ટ્રોન તો ખરા છે, પણ સાથે સાથે રેઝોનન્સ માં પાર્ટિસિપેટ થતા હોય આ નીકળવાના 2 ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ વાળા. એટલે પાઇ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? તમે જુઓ, નેગેટિવ ચાર્જ ના 2 ઇલેક્ટ્રોન, આ પાઇ બોન્ડ ના 2 ઇલેક્ટ્રોન, આ પાઇ બોન્ડ ના 2 ઇલેક્ટ્રોન. નેગેટિવ ચાર્જ અહીંયા આવશે તો આ તમને કન્ડિશન એ કહી દીધી. જો નેગેટિવ ચાર્જ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, રેઝોનન્સ થવાનું જ છે. ડબલ બોન્ડ સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ, નેગેટિવ ચાર્જ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, કન્ડિશન જ છે. આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર લખવું હોય તો આ રીતના લખી શકાય. પછી આ બોન્ડ ના ઇલેક્ટ્રોન અહીંયા આવે, નેગેટિવ ચાર્જ અહીંયા આવે. ટોટલ રેઝોનન્સ માં પાર્ટિસિપેટ થતા હોય ઇલેક્ટ્રોન ની સંખ્યા 6π ઇલેક્ટ્રોન, એટલે કેવું કમ્પાઉન્ડ થશે? એરોમેટિક. ઓકે, કેવો થશે કમ્પાઉન્ડ? નોન એરોમેટિક. પેલા મોલેક્યુલ પ્લેનર હોય તો જ એરોમેટિક અથવા એન્ટી એરોમેટિક આવે.
મોલેક્યુલ પ્લેનર નથી નાનો એરોમેટિક sp2 આ કાર્બન જો sp3 છે sp3 આનો હાઇબ્રિડાઇઝેશન આવશે એટલે મોલેક્યુલ કેવો થઈ જશે નોન પ્લેનર પહેલા તમારે મોલેક્યુલ પ્લેનર છે કે નહીં ચેક કરવાનો પ્લેનર હોય તો તમારે જવાનું એરોમેટિસિટી હોય તો જ પાછા ઇલેક્ટ્રોન ગણવાના સમચતુષ્ફલકીય આકાર હોય ટેટ્રાહેડ્રલ શેપ હોય તેમાં રેઝોનન્સ ક્યાં થવાનો રેઝોનન્સ માટે પ્રાઇમરી રિક્વાયરમેન્ટ છે મસ્ટ મોલેક્યુલ મસ્ટ બી ઇન પ્લેનર સંસ્પદન ત્યારે જ થાય કે જ્યારે મોલેક્યુલ છે એક જ સમતલમાં હોય એક જ પ્લેનમાં હોય દિસ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ફોર રેઝોનન્સ ધ મોલેક્યુલ મસ્ટ બી ઇન એ પ્લેનર એટલે પણ પ્રેક્ટિસથી થઈ જશે તમે જવાબ આપો છો એ પ્રમાણે થોડો ટાઈમ આપણે પછી ધીમે ધીમે થોડા મોલેક્યુલ્સ મૂકતા જશું હાર્ડ અને મેક્સિમમ પ્રેક્ટિસ થાય એવું પ્રયત્ન કરશું ચલો આ મોલેક્યુલ છે એરોમેટિક સર મોલેક્યુલ છે પ્લેનર શેપ ની તો જો દરેક નું હાઇબ્રિડાઇઝેશન sp2 છે sp2 હાઇબ્રિડાઇઝેશન એટલે મોલેક્યુલ પ્લેનર છે એટલે પ્લેનર હોય તો પછી શું ગણવાનું પાઇ ઇલેક્ટ્રોન ની સંખ્યા પાઇ ઇલેક્ટ્રોન જો એક પાઇ બોન્ડ બીજો પાઇ બોન્ડ ત્રીજો પાઇ બોન્ડ એટલે 6 પાઇ ઇલેક્ટ્રોન 6 પાઇ ઇલેક્ટ્રોન છે એટલે મોલેક્યુલ છે એક કન્ડિશનમાં આવે કેવો થશે એરોમેટિક અને રેઝોનન્સમાં ભાગી લેશે જો પોઝિટિવ ચાર્જ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ પોઝિટિવ ચાર્જ રેઝોનન્સ માટેની મેં કન્ડિશન લખાવેલી છે થોડું ચેન્જ કરીએ કોન્ફિગરેશન આવે 2px1 2py0 એન્ડ 2pz0 બોરોન એક્સાઇટેડ સ્ટેટમાં એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન લખીએ તો કઈ રીતની થશે 1s2 2s1 2px1 2py1 એન્ડ 2pz0 અહીં તમે જોઈ શકો છો એની એક્સાઇટેડ સ્ટેટમાં 3 અનપેર ઇલેક્ટ્રોન વેલેન્શિયલ એટલે બોરોને એ રીતના 3 બોન્ડ બનાવી દીધા જો બરાબર હવે એક ઓર્બિટલ 2pz ખાલી છે અહીં 2pz ઓર્બિટલ ખાલી હોય એટલે આજે હાઇબ્રિડાઇઝેશન આજે છે જે ઇલેક્ટ્રોન એ રેઝોનન્સમાં પણ પાર્ટિસિપેટ થશે પોઝિટિવ ચાર્જ જેવું થઈ ગયું ને પોઝિટિવ ચાર્જ જેવું થઈ ગયું એટલે હાઇબ્રિડાઇઝેશનમાં પણ પાર્ટિસિપેટ થશે આ મોલેક્યુલ તમે કહ્યું એના જેવું જ થઈ ગયું આ કમ્પાઉન્ડ ને તમે કેવો કીધો એન્ટી એરોમેટિક કીધું તો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ કેમ કે એક ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન નથી અહીંયા પણ બોરોનનું એવું જ થઈ ગયું બોરોનની એક ઓર્બિટલ ખાલી છે એટલે હાઇબ્રિડાઇઝેશન રેઝોનન્સ થવાનું છે હવે રેઝોનન્સ થવાનું પાઇ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી જુઓ પાઇ બોન્ડ કેટલા છે બે
नंबर ऑफ टोटल नंबर ऑफ पाई इलेक्ट्रॉन कितना था सर? 4 पाई इलेक्ट्रॉन, दैट्स व्हाई दिस इज एंटी एरोमेटिक. तारीख ना एग्जांपल जो सो अपने नंबर सब पहले एरोमेटिक नो के भाई प्लस चार्ज वाला तुम कह रहे हो क्यों? हां हां रेजोनेंस में भाग ले तो अपन इलेक्ट्रॉन कितना छे जो पाई बॉन्ड कितना छे 1 2 2 2 पाई बॉन्ड एक एक बॉन्ड में कितना इलेक्ट्रॉन हो बी तो पाई इलेक्ट्रॉन कितना छे 4 पाई हां तो 4 पाई में एंटी एरोमेटिक ज में लगायो तो तुम जो फर्स्ट लेक्चर में तुम जो आया दास सर एरोमेटिक लक्स एंटी जो छे ना 4 हां इलेक्ट्रॉन जो आवा छे તમારે પહેલા જ કઈ વસ્તુ ચેક કરવાની મોલેક્યુલ પ્લેનર છે કે નહીં. જો નોન પ્લેનર આવી જાય ત્યાં તમારે ચેક કરવાનું છે. નોન પ્લેનર આવી જાય એક sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન એટમ આવે એટલે નોન એરોમેટિક. જો તમારે પ્લેનર કમ્પાઉન્ડ આવે પછી જ ઇલેક્ટ્રોન ગણવાના પાઈ મે અને આ રેન્જમાં આવે 2 6 10 14 પછી અહીં તમે કહો છો 4 લેવો તો 4 * 4 16 + 17 18 એ રીતના તમારે આવે તો એરોમેટિક. અને 4 ના મલ્ટીપલ માં આવે 4 8 12 16 20 તો આ બધા કેવો આવશે એન્ટી એરોમેટિક. જે એરોમેટિક કમ્પાઉન્ડ સૌથી વધારે સ્ટેબલ હોય બનવાનો પ્રયત્ન એરોમેટિક જ કરે. ક્લિયર? રેક ને યસ સર.